તો 11 વાગ્યાની આસપાસ આ સમાચાર મળ્યા હતા કે આગ લાગી છે, પરંતુ ત્યારબાદ જે રીતે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા છે તે પ્રકારના સમાચાર છે. આ અંગે જ વધુ વિગત મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા સંજય અને આ સાથે જે દીપિકા હોસ્પિટલથી આપની સાથે દીપિકા જોડાયા છે અને સંજય ઘટના સ્થળ પરથી છે. ઘટના સ્થળનો પહેલા તાગ મેળવીશું. જી સંજય, જણાવો કે ઘટના સ્થળ પરથી શું અપડેટ મળી રહ્યું છે? 6 લોકોના મોતના સમાચાર છે તે બાબતે શું અપડેટ? સંજય, જે બીજાના પિત્રલ રોડ પરથી જે કાપડની ફેક્ટરીમાં આગની જે ઘટના સામે આવી હતી, આગ તો હાલ બુઝાઈ ચૂકી છે, પરંતુ જે બોઇલર જે છે બ્લાસ્ટ થયું હતું અને તેના કારણે આપ જે દૃશ્યમાં જોઈ શકો છો કે જે ફેક્ટરીનું જે બિલ્ડિંગ જે છે તે ધરાશાયી થયું હતું, જે છત છે તે ધરાશાયી થઈ હતી અને હાલ પણ જે રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે. 2 જેસીબી અને કટર મશીન જે છે તેને લઈને 40 જેટલા ફાયરના જવાનો અને કર્મચારીઓ જે છે તે કામે લાગ્યા છે. 12 જેટલી ટેન્કરો પણ જે છે તે અહીંયા જે આગની ઘટના બની હતી અને તેને આગ બુઝાવવા માટે અને હવે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં પણ ફાયરના જવાનો લાગેલા છે. 6 જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જે મજૂરો કામ કરી રહ્યા હતા અને તે આપ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો, સંધ્યા સુધી છત જે ધરાશાયી થઈ હતી અને તે છતની નીચે હજુ પણ કેટલાક મજૂરો દટાયા હોવાની આશંકા જે છે તે ફાયરના અધિકારીઓને છે અને તેને લઈને કટરની મદદથી જે છે અને જ્યાં જ્યાં આગ હોય તો ત્યાં આગ બુઝાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને કટરની મદદથી જે છે આ છત જે છે તે તોડવામાં આવી રહી છે અને જો કોઈ દટાયું હોય તો તેઓને બહાર કાઢવામાં આવશે, હોસ્પિટલ મોકલવામાં આવશે. 6 લોકોના મોતની પુષ્ટિ સંધ્યા થઈ ચૂકી છે. 8 લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમાંથી 6 લોકોના મોત થયા છે. 2 લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જી સંજય, આપ અમને દ્રશ્ય બતાવતા રહેશો, દીપિકા પાસે જઈશું. જી દીપિકા, હોસ્પિટલથી શું અપડેટ સામે આવી રહ્યું છે? 6 લોકોના મોત, અન્ય 2 લોકો જે છે તેમની પરિસ્થિતિ કેવી છે? કુલ કેટલા લોકોને ત્યાં લાવવામાં આવ્યા હતા? બિલકુલ સંધ્યા, મારી પાછળ આપ જોઈ રહ્યા છો એલજી હોસ્પિટલ, કે જ્યાં ખાસ કરીને તમામ એમ્બ્યુલન્સ છે, લગભગ 8 જેટલી એમ્બ્યુલન્સ અલગ અલગ વિસ્તારમાંથી ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે ને અહીં 6 લોકોના મૃત્યુના સમાચાર છે. બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પરિવારજનોનું રોકકળ છે, પરિવારજનો એકત્ર થયા છે, તેઓ સતત માંગ કરી રહ્યા છે કે શા માટે આવી ઘટના બની, શા માટે અમારા પરિવારજનને આ પ્રકારે ભોગવવાનો વારો આવ્યો. આ તમામ લોકો છે તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કોણ વ્યક્તિ હતા, તમારા પરિવારજનમાંથી કોણ હતું? મારા દાદી હતા. દાદી હતા. અચ્છા, અહીંયા લાવ્યા છે એમને? એક્સપાયર થઈ ગયા છે. કોણ છે તમારા ઘરમાંથી, બીજા પરિવારજનોમાંથી કોણ? આ બધા મારા સગા જ છે. અમારા ગામના 2 જણા મર્યા છે, બીજા 3ની કોઈ નોંધ જ નથી. કોઈ નોંધ નથી, કોઈ પણ નોંધ હજુ સુધી લેવાઈ નથી અને કોઈ પણ ખબર પણ નથી. પણ જે પ્રકારે સંધ્યા આપ જોઈ રહ્યા છો કે તમામ પરિવારજનો રોકકળ કરી રહ્યા છે અને ઘટના સ્થળ પર જે પ્રકારે માહોલ બન્યો ત્યારબાદ આ પરિવારજનો છે બસ આંસુ સારી રહ્યા છે પોતાના પરિવારજનોના ગુમાવ્યાનું. બેન, કોણ હતું તમે? મમ્મી હતા. અહીં ગાડી કંપની ગણેશ નગર છે, એની સામે એક ફેક્ટરીમાં ઓફ થઈ ગયા. તમને ક્યારે ખબર પડી આ વાત? આગ લાગીને અમારો અવાજ આવ્યો એટલે અમે ગયેલા, પછી ત્યારે ખબર પડી. અમે આ ગયેલા, કાપડ લાઈનની કંપની હતી. દીપિકા, શું તમારા પરિવારજનો કામ કરતા હતા? આસપાસ બસ દુઃખનો માહોલ છે કારણ કે આ તમામ લોકો પોતાના પરિવારજનોને ગુમાવ્યાનો અફસોસ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે પરિવારજનોને નથી ખબર, તેમને ફોનથી પણ જાણ કરીને તમામ લોકો આવી રહ્યા છે. કોઈકે પોતાની માતા ગુમાવી છે, કોઈકને પોતાની બહેન ગુમાવી છે, કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો છે. જે પ્રકારે રોકકળ બેન કરી રહ્યા છે. બેન, તમને ક્યારે ખબર પડી શું ઘટના બની? દયા કંપનીમાં આગ લાગી, મારી માસી છે બાજુમાં કામ કરે, બાજુમાં ખાતા મળી, એમણે ફોન કર્યો કે આગ લાગી જત તો તમે લોકો આવો, મમ્મી અંદર રહી, મમ્મી અંદર છે કે અમે ગયા તો મમ્મી દબાઈ ગયેલી, આગ લાગેલી ધાબ ઉપર પડ્યું, ત્યાં ત્યાં મમ્મીનો જીવ જતો રહ્યો. અહીં લઈને આવ્યા તો ડોક્ટરે કીધું કે ત્યાં ત્યાં તેમનો જીવ જતો રહ્યો છે કે મમ્મીનો. રોકકળ થઈ રહી છે અહીંયા અને તમામ લોકો છે પોતાના પરિવારજનોને ગુમાવ્યાનું જે પ્રકારે દુઃખ અનુભવી રહ્યા છે, સ્વાભાવિક છે કારણ કે તમામ લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે સવારના આગ વાગે જે ઘટના બનશે, અચાનક જ બ્લાસ્ટ થશે અને તેમણે પોતાના પરિવારજનો જેઓ કામ અર્થે ગયા છે તેમને ગુમાવવાનો વારો આવશે. આપ જોઈ રહ્યા છો સતત એલજી હોસ્પિટલમાં પણ એક તરફ પરિવારજનો છે આ
આ રીતે બેસીને પોતાનું રોકડ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સંધ્યા જે તમામ બાઉન્સર્સ છે તેને ગોઠવી દેવામાં આવ્યા છે, જેથી કરીને પરિવારજનો છે તેમનો આક્રોશ ક્યાંક ને ક્યાંક વ્યક્ત ન થાય. તેની સાથે ખાસ કરીને 6 જેટલી ડેડ બોડી લાવી દેવામાં આવી છે. સંધ્યા વધારે અપડેટ આપું કે ટોટલ 12 લોકોને એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાં 6 મૃતકો છે અને 6 જીવતા વ્યક્તિઓ છે. જીવતા વ્યક્તિઓમાં પણ ઘણા બધા લોકોએ પોતાના શરીરના અંગો ગુમાવવાનો સુધીનો